થઈ શકાય તે માટે તેઓ પ્રયત્ન કરતા રહે છે અને અચાનક જ રફિક મારા અને તેમની ટીમને જીકેમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા. આ અંગે તેઓએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને તેમને જીકેમાં પ્રવેશ આપવા દેવામાં આવે તેવી માંગ પણ કરી હતી. કોરોના મહામારીમાં રફિક મારા અને તેમની ટીમ દ્વારા છેલ્લા 12 મહિનાથી જીકે જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દી તથા અન્ય દર્દીઓને મદદરૂપ કેમ થવાય તે માટે સતત તેઓ કાર્યરત રહ્યા છે, પણ છેલ્લા 2 દિવસથી તેમને અને તેમની ટીમના સભ્યોને જીકે જનરલ હોસ્પિટલમાં અંદર પ્રવેશ કરવાની મનાઈ કરી દેવામાં આવી છે. અને જ્યારે રફિક મારાએ જાતે તપાસ કરી ત્યારે જાણવામાં આવ્યું હતું કે આરએસએસના સ્વયંસેવકો તેમને અંદર પ્રવેશવા દેતા નથી. કોરોના દર્દીઓ તથા તેમના વાલીઓ તેમને ફોન પર તથા રૂબરૂમાં જણાવે છે કે દર્દીઓને અંદર યોગ્ય સારવાર મળતી નથી, પરંતુ અમને અંદર જવા ન દેતા સાજી વિગત જાણવા મળી શકતી નથી. અદાણી મેનેજમેન્ટના અધિકારીથી વાત કરતા તેઓએ જણાવેલ કે અમને કોઈ ઓથોરાઇઝ નથી. કલેક્ટર ઓફિસથી આરએસએસના સ્વયંસેવકોને મંજૂરી મળેલ છે અને આરએસએસના સ્વયંસેવકો છેલ્લા 3 દિવસથી જીકે જનરલ હોસ્પિટલમાં આવે છે. તેઓએ હોસ્પિટલના પ્રાંગણમાં જ તંબુ બાંધીને બેસવાની મંજૂરી આપવામાં આવી છે, તેમજ કંટ્રોલ રૂમમાં પણ તેઓએ કબજો જમાવ્યું છે. આરએસએસની માનસિકતાથી લોકો પરિચિત છે, તે લોકોને કેટલો ન્યાય આપશે તેનાથી કોઈ વાંધો નથી, પણ તેઓ તેમજ તેમના સામાજિક સંસ્થા દર્દીઓને મદદરૂપ થઈએ છીએ, તેમના પર પ્રતિબંધ શા માટે? શું આરએસએસના સ્વયંસેવકોને બેસાડીને દર્દીઓને થતી પારાવાર હાલાકી અને મુશ્કેલીઓ બહાર ન આવે તે માટે ભાજપના માનીતા આરએસએસના સ્વયંસેવકોને વહીવટ આપી લીલું છૂકું સંકેલવા માંગે છે? જો આ આક્ષેપ ખોટા લાગતા હોય તો તેમને તથા તેમના કોંગ્રેસ પક્ષના સાથી કાર્યકર્તાઓને પણ જનસેવા કરવાનો અધિકાર મળવો જોઈએ તેવી માંગ સાથે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના રફિક મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હું 3 દિવસથી જીકે, છેલ્લા 3 દિવસ જીકે માં છું. નીચે અટકાવ આપને અંદર જવાની પરમિશન નથી. એક દિવસ આવ્યો, બીજે દિવસ આવ્યો, ત્રીજે દિવસ પાછો આવ્યો. આજે હું આવ્યા પહેલા કલેક્ટર શ્રીને જે ચાર્જમાં જે ડીડીઓ સાહેબને મળવા ગયો તો રૂબરૂ આવેદનપત્ર કે ભાઈ અમે છેલ્લા 8 વર્ષ જીકેમાં સેવા આપું છું. છેલ્લા 13 મહિનાથી કોરોના સમયકાળમાં અહીંયા અમે બ્લડ બેંકના ડોનેશન કરાવ્યો, લોકોને હેલ્પફુલ થયું, બીજી રીતે કન્ટિન્યુ ડેલી હેલ્પફુલ થયા છીએ, તો અમને આવવામાં વાંધો શું? તેમણે કીધું કે ભાઈ કલેક્ટરશ્રીનો ઉપરથી આદેશ છે કે આપને આવવાની મનાઈ છે. મનાઈ આપવાનું કારણ શું? એ સંસ્થા હોય, એ લોકો કોરોના ઉપરમાં જતા હોય, એ લોકો બહારે ફરતા હોય, બહારે તંબુ લાગીને પોતાની માર્કેટિંગ કરતા હોય, અમને એનાથી કોઈ વાંધો નથી. સેવા કરે છે, જે પણ હેલ્પફુલ થશે સારી વાત છે, લોકોને હેલ્પફુલ થશે. અમે હેલ્પફુલ થઈ લોકોના કચાકમાંથી ફોન આવતો હોય, પેશન્ટોના વાલીઓ અમને ફોન કરતા હોય, એ લોકોનું સ્ટેટસ ખબર નથી શું સ્ટેટસ છે. એક પેશન્ટ તો આજે એનો ડેથ કાલે થઈ ગયો છે, હજી એને હમણાં પૂછવા ગયો એટલે કંટ્રોલ રૂમમાં, એને એમ શું કીધું એનઆરડીએમ ઉપર છે, એટલે 15 રજીસ્ટર એનઆરડીએમ ઉપર છે, પેશન્ટ કાલે મરી ગયું છે. એટલે આ સુધી રોલમપોલ ચાલતી હોય, જ્યારે હું અંદર જઈને જ્યારે પેશન્ટને રૂબરૂ મળતો હતો પણ એ લોકોની પોલ ખોલતો હતો, ઓક્સિજન નહોતો મળતો, ઓક્સિજન કેમ નથી મળતો એ જાણ કરતો હતો, પેશન્ટોને ઇન્જેક્શન નથી મળતા એ જાણ કરતો હતો, અંદર વેન્ટિલેટર નથી એ જાણ કરતો હતો, અંદર પેશન્ટો એમને પડ્યા છે, પાણી પીવા નથી મળતો એ જાણ કરતો હતો, અહીંયા વર્તન એ લોકો તોછડાઈ ભર્યું છે એ જાણ કરતો હતો, એ જાણ કરતા એ લોકોને અડાણીને બહુ પેટમાં દુખ્યું, સરકારને પણ દુખ્યું કે આ જે વહીવટ ચાલે છે આમ ધીરે ધીરે અડાણીનું ખરાબ લાગશે તો મોદી સાહેબનું ખરાબ લાગશે, એટલે ભાજપ સરકાર અને અડાણી બે જણા મળી એવી સંસ્થાને કામ આપ્યું છે જે કોઈ ફૂલોવાળા નથી. ગાંધીજીના 3 બંદર બની શા માટે સેવા કરી દેતા તમે? અમે અમારા રિસ્કે કોરોનામાં અમારા રિસ્કે અમે જઈએ છીએ, કોરોના થશે અમને થશે, અમારા પરિવારને થશે, છતાંય લોકોના હિત માટે જઈને અમે જ્યારે વોર્ડમાં જતા હોઈએ છતાંય અમને રોકવામાં આવે શા માટે? કેમ કે વાત ડિક્લેર ન થાય. હજી આપના માધ્યમથી કહું છું, જીકે જનરલ હોસ્પિટલ એટલી હાલત ખરાબ છે, હજી કહું છું તમને, મને દેખાડો, તમને એક એક વોર્ડમાં દેખાડો, મને વિડીયો છે મારા પાસે પડ્યા છે, એ લોકો દર્દીઓના પાણી નથી આપતા, ઓક્સિજન નથી લગાડતા, ડાયાબિટીસના પેશન્ટોને 4-4 દિવસ સુધી ગોળી નથી આપતા, ઇન્જેક્શન નથી આપતા. પેશન્ટો તમે જોઈ લો કે આ લોકો કાલે 3 દિવસ ડેથ જાહેર કર્યા, 6 જણા તો હું ઓળખું છું જે પેશન્ટોને જે એડમિટ કર્યા હતા એ ડેથ થયા છે કાલે, બીજા ને ત્રીજા દિવસે જેને દાખલ કરી ડેથ થઈ ગયા છે. સામે શું કહેશે? ઓક્સિજન નથી લગાડતા, સ્ટ્રોક આવી ગયો, ગભરાઈ ગયા હતા, વોટ ઇઝ ધીસ? તમે પાણી નથી આપતા, તમે ઓક્સિજન નથી આપતા, તમે ઇન્જેક્શન નથી આપતા. 580 ઇન્જેક્શન આયર એડમિશનના જીકેમાં 80 આપ્યા, તો બાકી 450 પેશન્ટોમાં 80 આપ્યા, તો તમે બીજા ઇન્જેક્શન કોને આપશો? બીજા દર્દીઓ તો મરવાના છે ને, કોઈ સારવાર નથી. ફક્ત ફક્ત લોલમપોલ અડાણી એટલે મોદી સરકાર અને અડાણીને છાવરવા માટે હવે તો રિસ્ટરનો સત્તાનો દુરુપયોગ કર્યો,
હવે વહીવટતંત્ર અને સંગઠનનો ઉપયોગ કરીને ચૂપચાપ બધું સુમચર ચાલુ છે એ કરી રહી છે. ખાસ તો કહું 108 ને આ ફોન કરી જોજો. 108 વાળાને ફોન કરશો તો 108 વાળા એમ કહેશે જીકેમ જવું છે, એમ કહેશે આપને ફોન આવ્યો ભાઈ ડૉક્ટર જીકે વાળા કે તો અમે લઈ જઈએ. જીકે માં ફોન કરો, જીકે વાળા કહેશે ભાઈ જગ્યા ક્યાં જગ્યા છે, પ્રાઇવેટ હોસ્પિટલ જગ્યા નથી, લાખો લોકો લઈને બેઠા છે, હું આ જગ્યા નથી. અહીંયા જયારે 108 પણ લેવા નથી જાય, હવે શું કહે છે કે લાઈન નથી, લાઈન નથી, 108 આવા જ નથી જતા તમારા અંદર આવે છે. એ લોકોને તમે માનવતા પર વર્તન નથી કરતા. કોઈ પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ આપી એ તમારે કોઈ છે નહીં, તમારી પાસે સ્ટાફ નથી. એટલે આ લોલમપોલ ચાલે છે, એટલા માટે લોલમપોલ જાહેરમાં બોલું છું. એટલે મનાઈ કરવા માટે અગાઉ આઈજીએ પણ મારો પર પ્રતિબંધ લગાડ્યો હતો, હવે પાછું આ લોકો આ કોરોનાનો કાળ લઈને મારો પર પ્રતિબંધ. હું કહું છું મારા રિસ્કે જાઉં છું કોરોના વોર્ડમાં, લોકોની સેવા કરીશ, મેં કીધું એ લોકો તમારો કર્મચારી બનીને ફરીશ, તમે કહેશો એ રૂલ એન્ડ રેગ્યુલેશન નિભાવીશ, કોના સામે ઊંચા અવાજે વાત નહીં કરું. પણ સાચી હકીકત પેશન્ટને મળીએ એને શું હકીકત છે જાણવા મને અધિકાર નથી. ફક્ત ને ફક્ત ત્રાયમ પોકારીને આ લોકો જે દાદાગીરી દબાવવાનો પ્રયાસ કરે છે એ હરીશ્વર અદાણી મેનેજમેન્ટમાં લાગી રહ્યું છે. કિરણ સાહેબ એમ કીધું કે ભાઈ આ બીજી સંગઠન અમે અહીંયા આવવાનો કોઈ અમે દીધો નથી. તો પૂછ્યું કોણે કીધું, કલેક્ટર સી આપી, કલેક્ટર સીમાં ડીડીઓ વર્મા સાહેબ ચાર્જમાં છે, વર્મા સાહેબને મળવા દો. તેમણે કીધું મેં કોઈ પરમિશન આપી નથી. તો એ લોકોને પરમિશન હતી, બધા પોતપોતાની રીતે સંગઠન કરીને અંદર જતા હોય, વોર્ડોમાં જતા હોય, ઠીક છે સેવા કરે છે. અમે સેવા જ કરી છે ને, અમે ક્યાં લૂંટીએ છીએ આ લોકો પાસે, ક્યાં કોઈ માંગણી કરી છે અમે, ક્યાં કોઈ વસ્તુની અમે કહી છે, ક્યાં અમારા ફેમિલી મેમ્બરે દાખલ છે કે એના માટે દાવા માટે કહી છે. અમે લોકો માટે આવીએ છીએ, લોકોનો અવાજ બનીને આવીએ છીએ, પણ લોકોનો અવાજ ન બનવા દે. હવે તો આ જ કરે છે, આ લોકશાહી નથી તાનાશાહી ચાલે છે. હવે તાનાશાહી બે જ વ્યક્તિની છે, એક મોદી અને બીજો અડાણી. અડાણી એટલે મેં પહેલાં જ કીધું કે મોદી સરકાર આ લોકો દબાવવાનો પ્રયાસ પૂરેપૂરો કરો, ધમકાયા છે, મારા ઉપર ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યા છે, પોલીસ દ્વારા ધમકાયા, આઈજી દ્વારા ધમકાયા, ઘણા બધા એજન્ડા કર્યા. એટલો આત્મબળ ધરાવું છું, લોકોની દુઆ છે, હજી સુધી લડતો લડું છું ને લડતો રહીશ, પણ આ લોકોને મૂકવાનો નથી, નક્કી છે. મારું નામ જયશ્રીબેન ગોસ્વામી છે. મારા વરા પાંચમો દિવસથી એડમિટ છે. એનો ડાયાબિટીસ ચેક નથી કરતા, એને ઇન્જેક્શન નથી દેતા અને એની સારવાર નથી કરતા. હું આજ 5 દિવસથી આ દોડું છું, મને કોઈ જવાબ નથી મળતો, કોઈ મને સારવાર મારા ઘરવાળાને નથી મળતી. મારા ઘરવાળા રોજ મને કહે છે કે મેં હું એને પૂછું કે તને આજે ચેક કરવા આવ્યા હતા કે નથી આવ્યા, ડાયાબિટીસ ચેક કર્યું કે નથી કર્યું. અને જે વસ્તુ પહોંચાડી ખાવા પીવાની એ વસ્તુ બધી ડસ્ટબિનમાં નાખી દે છે, પેશન્ટને વસ્તુ પહોંચાડતા નથી, બરાબર છે. આ મારી તકલીફ છે. મારી માંગ એમ છે કે આમ અત્યારે છે મહામારી હાલે છે, અત્યારે કોઈ પણ સંસ્થા હોય એકબીજાને હેલ્પ કરો, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ હોય ગમે તે હોય, કોઈ પણ અત્યારે એક માનવતાની રીતે તમે તમારી સેવા બજાવો ને સેવા આપો. કારણ કે એકબીજાને તમે એને સપોર્ટ કરશો તો એ સપોર્ટમાં માણસ જીવી જશે, નહીં તો આવી રીતે તમે એકબીજાને તોડતોડ કરશો ને તો બીજા માણસો ન મરવા બીવાના હશે ને તો એ બીને મરી જવાના છે. એટલે બિચારા માણસો બીને મરી જાય છે અને માણસોને કોઈ રિસ્પોન્સ મળતો નથી અને બહુ જીકેમાં પ્રોબ્લેમ છે. અત્યારે હિરાણી સાહેબને મેં ફોન કર્યો હતો તો મને કે બેન અત્યારે હું કામમાં છું, બધા આવી રીતે જવાબ દે છે તો છોડો. અને હું તો એમ કહું છું કે રફીકભાઈને ધન્યવાદ છે, અને એ તો છે ને માનવતા એની બતાવે છે. અને એ ભાઈ જે જીકેમાં કામ કરે છે ને એ આરએસએસ વાળા કામ નથી કરતા, બીજેપી વાળા નથી કરતા, ખાલી વાયરલ વિડીયો કરે છે, નંબર ફેસબુક ઉપર નંબર નાખે છે કે અમારો કોન્ટેક કરજો. સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત હતી કે એમને કોવિડ વોર્ડમાં જઈને એના માટે સેવાકીય કારીગરી કરવી છે, એવું કંઈ વસ્તુ નથી કે એમને આપણે લોકો દ્વારા એમને કોઈ બી પ્રશ્ન હોય તો અમે એના માટે રેડી જ બેઠા છીએ અને સાંભળવા માટે જ બેઠા છીએ આપણે, કે આપણે ઓક્સિજન બધાને રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ મળી રહે છે અને એની રેગ્યુલર ચકાસણી કરવામાં આવે છે, અને આપણે બધાને જેને બી સેવા કરવી હોય તો એના માટે અલાઉડ કરીએ છીએ. જે પ્રમાણે કામ ડિસ્ટ્રીબ્યુટ હોય અમારે જરૂરિયાત પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિ માટે. આજે જીકે જનરલ હોસ્પિટલમાં ઉપર હિરાણી સાહેબ પાસે અમે રજૂઆત કરવા ગયા હતા, કારણ કે અંદરથી કેટલાય સગા સંબંધીઓના જે કોરોનાના પેશન્ટ છે એના ફોન આવતા હોય છે અને એ પોતાની જે વેદના કહે છે ખરેખર મને બહુ દુઃખ થાય છે. કારણ કે ઓક્સિજન માટે કોઈ દર્દી અંદરથી એક્સપાયર થતું હોય, કોઈકને બાયપેક ન મળતું હોય, વેન્ટિલેટર રાજ્ય સરકાર કહે છે કે આટલા અમે 50 જેટલા વેન્ટિલેટર આપ્યા છે પણ અંદર જે વેન્ટિલેટરની સુવિધા જેની વાત કરવામાં આવે તો ત્યાં કને નહીવત છે, કારણ કે અંદરથી અમને એવા સોર્સ જાણવા મળ્યા છે. એ જ રીતે સમરસ હોસ્પિટલની પણ આજને આજ હાલત છે. રાજ્યના મુખ્યમંત્રી આવી કરીને અહીંયા કને જે બગાડા ફૂંકી ગયા છે કે 2000 બેડની અમે અહીંયા કને હોસ્પિટલ કરશું, ખરેખર આવા માણસોને મુખ્યમંત્રી લાયક પણ નથી. આ લોકોને રાજીનામું આપી દેવા જોઈએ. અહીંયા કને કચ્છની પ્રજા
દિવસે ને દિવસે બીજો કે ત્રીજો દિવસ કોઈક એક દિવસ અમે એડમિટ કરીએ અને ત્રીજા દિવસે એનો ફોન આવતો હોય કે અમારા દર્દી અહીંયાથી અંદરથી એક્સપાયર થઈ ગયા. સાહેબ બહુ દુઃખ લાગે છે અને સૌથી વધુ તો મને દુઃખ એ લાગે છે કે કચ્છની જે નબળી પ્રજા છે, નબળી જે નેતાગીરી છે, તેના કારણે દિવસાને દિવસે લોકો અહીંયા કને કોરોનાના કારણે એક્સપાયર થતા આવે છે. મારી પાસે કોઈ શબ્દ નથી, કારણ કે મારા કેટલા એવા સગા સંબંધીઓ પણ જે છે કે અંદરથી ફોન કરીને એમ કહેતા હોય કે ઓક્સિજન છે, એવા પણ પેશન્ટ છે કે એક એક દિવસ બે બે દિવસ સુધી ત્યાં કને બોડી પડી હોય તેમ છતાં ત્યાં કને જોવા નથી આવતા. તો આપ સમજી શકતા હશો કે અંદર જે લોકો ટ્રીટમેન્ટ લેતા હશે એને શું સારવાર કરતા હશે આ લોકો. એટલે આ જે નાલાયક તંત્ર છે જે અદાણીને આજે સોંપી દીધું છે રાજ્ય સરકારે, અમે તો એમ કહીએ છીએ કે અદાણી કનેથી તાત્કાલિક અને પરત લઈ કરી અને સરકારમાં લેવી જોઈએ અને સરકારે પૂરી જે વ્યવસ્થા કરવી જોઈએ અને તમામે કચ્છના તમામે તમામ ધારાસભ્યને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે રાજ્ય સરકારમાં લખો. સાંસદશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તમે રાજ્ય સરકારમાં લખો, તમારા મુખ્યમંત્રી જે બગાડા ફૂંકી ગયા છે અહીંયા કને 2000 બેડની જે વાત કરી ગયા છે, અહીંયા કને 50 વેન્ટિલેટર પણ નથી અને તમે વાત 2000ની કરો છો. ખરેખર બહુ દુઃખ થાય છે, મારી પાસે કોઈ શબ્દો પણ નથી. હજી પણ જીકેનો વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ હજી સુધી ઊંઘમાં છે, માણસો હજી મરે છે. મારો અવાજ રાજ્યના મુખ્યમંત્રી કે આ કચ્છને જેને પનોતો પુત્ર જેને કહે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એ પણ મારો અવાજ સાંભળતા હોય તો એમને બે હાથ જોડીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે કચ્છને તમે બચાવવું હોય તો કચ્છને પૂરી આરોગ્ય વ્યવસ્થા આપો, મહેરબાની કરીને આપો. ચોક્કસ ગઈકાલે કચ્છમિત્રમાં પણ આવ્યું હતું કે બેડ ખાલી છે, છતાં આજે એક વેન્ટિલેટરની જરૂર હતી, ઓક્સિજનવાળાની જરૂર હતી, પણ આ અંદર હોસ્પિટલ, મેં પહેલાં પણ અગાઉ પણ મેં કીધું છે કે અદાણી હોસ્પિટલ જીકે જનરલ હોસ્પિટલ એટલે જીવતું જાગતું કબ્રસ્તાન છે. અહીંયા કને એડમિટ એક દિવસ થાય અને ત્રીજે દિવસે એવા સમાચાર મળે કે એનામાંથી માણસ એક્સપાયર થઈ ગયો છે. 3-4 દિવસ પહેલાં ગેટ બંધ કરી નાખવામાં આવ્યું હતું, હજી સુધી એ સુકામ ગેટ બંધ કરવામાં આવ્યું, એ પણ આરોગ્ય તંત્રને કે આ જે હોસ્પિટલ છે એના સત્તાધીશોને પણ ખ્યાલ નથી આવ્યો કે શેના માટે એ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. બેદરકારી ગણાવવા જશું તો બહુ લાંબો લિસ્ટ છે, કારણ કે અહીંયા કચ્છનો કોઈ ધણી નથી, કચ્છ માટે લડનારા કોઈ નથી. માત્ર ને માત્ર કોઈક ફંક્શન હોય કે કોઈ ઉત્સવ હોય, રણોત્સવ હોય, ત્યારે આ બધા ભારતીય જનતા પાર્ટીના જે આંખલાઓ છે એ બધા અહીંયા કને આવે છે રણોત્સવમાં, ત્યારે ખરેખર અમને દુઃખ થાય છે કે ઉત્સવ પાછળ રચતી આ સરકાર, જ્યારે આરોગ્ય વિભાગની વાત આવી, જ્યારે આરોગ્યની જરૂર છે, ત્યારે કોઈ પણ સાથે નથી. અને એની સાથે સાથે બીજું એટલું કહેવા માંગીશ કે હમણાં સુધી મંદિર મસ્જિદ માથે માટે જ આપણે બધા લડ્યા છીએ, ક્યારેય પણ હોસ્પિટલો માટે કે કોલેજો માટે આપણે ક્યારેય નથી લડ્યા. અને એનો જીવતો ને જાગતો ઉદાહરણ આજે આ કોરોનાની મહામારી છે ત્યારે આપણે જોવા મળે છે કે આપણે રાજ્ય ગુજરાત રાજ્યની વસ્તી 6.5 કરોડની છે, એનામાં અત્યારે કોરોનાના કેસ લગભગ 4.5-5 લાખ જેટલા કેસ છે. એટલે એનો મતલબ એ થયો કે 6.5 કરોડ જનતામાંથી 5 લાખને કોરોના છે. એટલે 1% માણસનું આરોગ્ય નથી, કોરોનાથી પીડાય છે 1% માણસ. એટલે 25 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ રાજ કરે છે એ ખરેખર રાજ કરતી હતી કે અહીંયા કને ખાલી મંજીરા વગાડતી હતી કે ખાલી ઉત્સવ કરતી હતી, એ હું સવાલ પૂછવા રાજ્યની સરકારને માગું છું. ચોક્કસ અહીંયા કને જે અંદર જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે રેમડેસિવિર છે એ 4 રેમડેસિવિરમાંથી 5 રેમડેસિવિર બનાવે છે, કારણ કે જે રેમડેસિવિરમાંથી ઇન્જેક્શન આપે છે એના જે ક્વોન્ટિટી છે એની ક્વોન્ટિટી ઓછી આપી પેશન્ટને, અને એના પછીનું જે બધી રેમડેસિવિર ઇન્જેક્શનમાંથી જે થોડી ઇન્જેક્શન બચે છે એ પછી છેલ્લો એક 5મો રેમડેસિવિર ઇન્જેક્શન બનાવી અને અહીંયા કને હોસ્પિટલમાંથી જ 15-16 હજાર રૂપિયામાં વેચાય છે એવા મને પાકા સમાચાર છે. હું અંદરથી સબૂત લેવાની મારી પૂરી કોશિશ ચાલુ છે, જ્યારે પણ એ મને મળશે ત્યારે આ ગેટની આગળ હું અનશન ઉપર ઉપવાસ ઉપર ઉતરવાનું છું.